देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। खबर आ रही गुजरात के सूरत से, जहां होटल रोज गार्डन में शाह दीवान समाज का शानदार कार्यक्रम संपन्न हुआ। शाह दीवान समाज ट्रस्ट की तरफ से तेजस्वी विद्यार्थियों को ट्रॉफी व पुरस्कार देकर सम्मानित किया गया, जिसमें मुख्य अतिथि पीके राठौड़ PSI, मिस्टर आशीष देसाई, शाह समाज के अध्यक्ष गुलाम भाई शाह, उपाध्यक्ष मोहम्मद शाह, उमरगांव से राहुल भाई, कोंड और शाह समाज के सभी गांव के सम्मानित लोग उपस्थित रहे। इस कार्यक्रम में समाज के लोगों ने काफ़ी बढ़ चढ़ करके हिस्सा लिया। बच्चों में काफ़ी उत्साह देखा गया। कार्यक्रम का उन्होंने भरपूर आनंद उठाया। मिस्टर आशीष देसाई ने बच्चों को पढ़ाई, बिजनेस के हुनर सिखाए कि कैसे आगे बढ़ा जाए, और बच्चों का उनकी तरफ ध्यान खींचा। पीके राठौड़ सर ने काफ़ी समझाया। राठौड़ साहब की पत्नी जो SBI बैंक में जॉब करती हैं, उन्होंने भी बच्चों व महिलाओं को बड़ी अच्छी बात बताई, ताकि बच्चों व माता पिता को भी समझ में आए, ताकि आगे के भविष्य में बच्चे किस तरफ और किस फील्ड में जाएं वो समझ सकें। ये सब समझाकर बच्चों को मोमेंटो देकर अध्यक्ष साहब ने सबका शुक्रिया अदा किया। इरफान भाई की टीम ने काफ़ी मेहनत की, सब ने उनकी टीम की सराहना की, सब ने खाना खाकर अपने ओर प्रस्थान किया। आइए देखते हैं हमारे निदेशक मोहम्मद अफजल सिंधा की एक खास रिपोर्ट। સમાજ માટે અમારા ઉપયોગી આશીમભાઈ માટે હવે બીજા તલબી ને રાઈના બનાવે તાળી મારો બાંગી સતરિયા જાવી જગ્યા જાવી રાઈ ભાઈ છોકરી છે તાળી મારો જાઈ ભાઈ માટે અને છોકરી માટે જગ્યા ડોક્ટર બનવાનું છે નીતા જાઈ જાઈ ભાઈ નામે તાળી મારો જગ્યા માટે તાળી મારો જો સાઈ ભાઈ માટે તાળી મારો નામ માં નહીં જતો પણ મુનીના મુના વસરાવી તાળી મારો વસરાવી મારો પ્રોગ્રામ કઈ નહીં કરે કઈ બજવે તારી પાડો ઇમરાન ભાઈ માટે આપણા સમાજ ની આ સમાજ સાચી દાદી માટે બેટા અને એમની મમ્મી ના ઈફાન કોસંબા એક્સ્ટ્રા શિફ્ટ વડે છે એમના મમ્મી ને મને જો સે ફોટો લો એની મમ્મી વડે પેલા બસ વાતે પેલા ફોટો તો એટલા તો કોલ પછી સાયન્સ માં ભણવા જાય છે અને બહુ ભાઈ 30000 ની ક્રીટ ખાતા તાલુકા માં ફાટ આવશે સીન મોડબા સાઈ કોસંબા આજી ક્રીટ ને તો આગળ આવ્યા બીબી યુસુફ સાચીભાઈ ની બારી ઉપરથી છે અસરાવી આમિર માં છે સલીમ પાદોલી શિક્ષક ની લીધી છે વંદી કે તમ જય સાહેબ ને આવજો સલીમભાઈ જીતા મોહન સાહેબ જતાની લોકો દીવાન સમીરા જા સાનિયા મોહમ્મદ આજે મારા ભાઈ છે બીએ બચાય પર એક સચવાન સમાજ છે ફકીર સાઈ કુલ ખાન એમના ગાઈડલાઈન માં
સાત યુવાન સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત દીન દુનિયાવી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહમાં પહેલા તો આપણે મહેમાન શ્રીઓનો પરિચય આપી દઈએ. આપણા વચ્ચે આપણે તો આપણા સમાજ માટે આપણા પોતાના બાળકો માટે આપણો પોતાના માટે અહીંયા આવ્યા છે, પણ આપણા માટે ગર્વની વાત છે કે આપણા આપણે આગળ આવીએ, આપણા બાળકો આગળ આવે એના માટે શ્રી આશીષભાઈ દેસાઈ સાહેબ ડીએમઈ બી મેકેનિકલ એમના સન્માનના કાર્યક્રમમાં મહેમાનો માનનીય દેસાઈ સાહેબ, માનનીય રાઠોડ સાહેબ, દાહોદ મહેતા મારા મિત્ર મોહમ્મદભાઈ, તેમજ મારા કમિટી મેમ્બરો અત્રે પધારે તેજસ્વી તારલાઓ બહેનો, સા દિવાન સમાજ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું અને સહીદભાઈને કહીશ કે આપણો પ્રોગ્રામ આગળ જોરદાર તાળી પાડી દો. આશીષભાઈ દેસાઈ માટે જોરદાર તાળી પાડી દો. સાહેબને પણ આપણે તાળી પાડી દો. યુરોપમાં લોકો પશુઓને તીર કામતાથી મારીને પોતાનું જીવન કરતા હતા અને ઇન્ડિયામાં તે સમયે જાહો જલાલી હતી અને આપણે ખૂબ સારું જીવન જીવતા હતા અને એટલે ધંધા અર્થે એ લોકો આવે ત્યાં આવ્યા. પણ ત્યાર પછી યુરોપે જે પ્રગતિ કરી અને આજે આપણે બધા વિઝા લઈને ત્યાં ફરવા જઈએ, એટલે કોઈ સમાજ નાનો મોટો પછાત એવું હતું નથી. પણ તમે શરૂઆત કરો ને એટલે એવું બની પણ શકે કે ખૂબ જ ટૂંકા ગાળામાં તમે બીજા બધા કરતા આગળ નીકળી જાઓ. એટલે તમારી પ્રગતિ તમારા સંગઠનની ઉપર આધાર રાખે છે અને ખાસ એ સંગઠનની શરૂઆત શિક્ષણથી થાય છે. એટલે શિક્ષણમાં તમે જેટલા પાવરદાર હો એટલું તમારા બચ્ચાઓને જે નોલેજ મળે એના આધારે તમારા સમાજની રચના થાય. મને ખૂબ આનંદ થાય કે સતત બીજા વર્ષે તમે તેજસ્વી તારવાઓનું સન્માન અહીંયા ગોઠવ્યું છે અને તેજસ્વી તારવાઓના સન્માનથી બાળકમાં એક ઉત્સાહ આવે અને એનાથી ખરેખર એને કંઈક આગળ કરી છૂટવાનું મન થાય. ગઈકાલે મારી જયારે આશીષભાઈની સાથે ચર્ચા થઈ, આશીષભાઈએ મને લેટર મોકલ્યો કે સાહેબ આ આમંત્રણ પત્રિકા છે, તમારે આવવાનું છે. મંચસ્થ જે છે ગુલામભાઈ પત્રકાર સાહેબ છે, ખાસ કરીને મેં જે સાંભળ્યા દેસાઈ સાહેબ આશીષ દેસાઈ સાહેબ સાયણ ઓલપાડમાં આવી મહાન રજિસ્ટ્રાર હોવા છતાં આટલું બધું નોલેજ ખૂબ સરાહનીય અને ઉત્તમ વાત છે. શાહ દિવાન સમાજ ટ્રસ્ટ આજે એમના આગેવાનો અહીંયા હાજર છે અને બાળકો અને એમના પેરેન્ટ્સ માતા અને પિતા તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર કે અહીંયા આગળ અમને આમંત્રણ આપ્યું. હું અને મારી સાથે મારા ઘરના મારા વાઇફ એ સ્ટેટ બેંકમાં મેનેજર છે, તો મને આશીષભાઈ આમંત્રણ આપ્યું તો મેં એમને પણ કીધું કે ચાલો તમે બી કોઈ સારું શિક્ષણને લગતું કે સખી મંડળને લગતું બે શબ્દ કહી હોય તો તમે એમને આપી શકશો. જે વસ્તુ નોલેજમાં નથી બહુ ટાઈમ નહીં દઉં તમારો, કારણ કે મારું કોઈ આયોજન નતું ને મને બોલવાનો ચાન્સ આપ્યો એ કહેવા બદલ તમારો આભાર. એક હમણાં જ થોડા ટાઈમ પહેલા એક મૂવી જોઈ અમે લોકોએ, એનું નામ હતું શ્રીકાંત.
એવું નથી હોતું. આજકાલની મૂવી બી સારી બને છે. શ્રીકાંત એ એક બ્લાઇન્ડ સ્ટુડન્ટ હતો જેને આંખો નથી. ભગવાનની કે અલ્લાહની દુઆથી આપણા હાથ પગ કે આપણને સ્વાસ્થ્ય શરીર, સૌથી મોટું ધન આપણું જો હોય તો આપણું સ્વાસ્થ્ય શરીર, કે આપણે સાજા છીએ, અલ્લાહે આપણને સારા આપણા અંગ આપ્યા છે, આપણે ચાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, આપણું કોમ્યુનિકેશન કોઈને કહી શકીએ છીએ. શ્રીકાંત મૂવીમાં એક એને ખાલી ચેલેન્જ સ્વીકારી, એના માટે શું બન્યું એની વાત કહું તમને. એ ગામડે હતો ત્યારે એના મધર ફાધરે એના બીજા જે પડોશી હતા એને એને એવું કહ્યું કે આને કે મારી નાખો કે દાટી નાખો, બ્લાઇન્ડ છે. વિદ્યાર્થીઓ, મારા કમિટી મેમ્બરો અને મહેમાનો દૂર દૂરથી આવીને આ પ્રોગ્રામને જે સફળ બનાવ્યો અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટેની તૈયારીના ભાગરૂપે મારે એમના નામ લેવા જોઈએ. ભાઈ આશિક, આપણા માસ્ટર સાહેબ, જાવીદ, સોએબ, ભાઈ સદીપ, જેટલા બી છોકરાઓ એમના તરફથી જે મહેનત કરી છે અને આ કાર્યક્રમને જે સફળ બનાવ્યો છે, ખરેખર હું એ લોકોનો ખૂબ આભારી છું અને એ લોકોને જીવદાવું છું. કહેવાનું તો બધું ઘણું હતું પણ થોડો સમય વધારે થઈ ગયો છે. ફક્ત એટલું કહી, આપણા એક શાયર છે માજી દેવબંધી, એમની એક શાયરી મને યાદ આવે છે. જ્યારે તમને બધાને આ રીતે બારમા ધોરણમાં દસમા ધોરણમાં ત્યારે આભાર માનીને આજની આ સભાને સમાપ્ત કરીએ છીએ અને ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે આ જ રીતે ફરી પાછા મળીશું. બસ દુઆમાં યાદ. સલામ આલેકુમ.